છેલ્લા એક મહિનામાં આખા દેશમાં ગુજરાતમાં અને જામનગરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘણો બધો વધારો જે છે જોવા મળ્યો છે. જાન્યુઆરી મહિનાથી ખૂબ જ કેસોમાં વધારો થયો છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી છે. અત્યારે મોટાભાગના કેસ જે છે ઓમિક્રોનના હોય એવા ડેટા મળે છે, પણ સાથે સાથે ડેલ્ટાના કેસો પણ હોય છે ને ઘણા બધા દર્દીઓ જે છે એ એમના રોગ ગંભીર સ્વરૂપ પણ ધારણ કરે છે. રોગ મોટાભાગના સિમ્પટમ્સ જે છે જે જોવા મળે છે એ તાવ, તૂટ કડતર, શરદી, ગળામાં બળતરા અથવા દુખાવો થવો, માથું દુખવું એ પ્રકારના લક્ષણો જોવા મળે છે. એવા લક્ષણો જણાતા રેપિડ ટેસ્ટ જે છે, રેપિડ એન્ટિજન ટેસ્ટ અથવા RT-PCR બે ટેસ્ટ છે જેનાથી કોરોના આપણે ડાયગ્નોસ કરી શકીએ. કોરોનાનું ડાયગ્નોસિસ થાય એટલે તાત્કાલિક એટલે તરત ગભરાવે જેવું કાંઈ નથી. નજીકના જે છે સ્વાસ્થ્ય કેન્દ્ર છે, અર્બન હેલ્થ સેન્ટર છે અથવા હોસ્પિટલ છે ત્યાં સંપર્ક કરવો. મોટાભાગના કેસમાં જે છે કોમ્પ્લિકેશન થતા નથી, ખાસ કરીને ઓમિક્રોન હોય એમાં કોમ્પ્લિકેશન થતા નથી, પણ અમુક જે દર્દીના કેટેગરી છે જેમ કે મોટી ઉંમરના દર્દીઓ, ખાસ કરીને 60 વર્ષથી ઉપરના દર્દીઓ, જે લોકોને ફેફસાના પહેલેથી બીમારી હોય, લીવરની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય, ડાયાબિટીસ હોય, વજન વધારે હોય, એવા દર્દીઓમાં કોમ્પ્લિકેશનના ચાન્સીસ વધારે હોય છે. ઓક્સિજનનું પ્રમાણ જે છે ઘટવાની શક્યતા હોય છે ને એવા દર્દીઓએ ખાસ ઘરે હોય, હોમ આઇસોલેશનમાં હોય તો એ મોનિટર કરવું જરૂરી છે ને જરૂર પડે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મોટાભાગના જે કેસ છે એ 25-40 વર્ષની ઉંમરમાં જોવા મળે છે, કારણ કે એ લોકોનું બહાર એક્સપોઝર વધારે હોય છે અને ઓમિક્રોન વાયરસ જે છે એ ડેલ્ટા કરતાં વધારે ઝડપથી ફેલાય છે. 25-40 વર્ષના દર્દીઓમાં લક્ષણો જોવા મળે છે પણ એમાં કોમ્પ્લિકેશન નથી થતા, 2-3 દિવસમાં બીમારી મટી જાય છે. પણ એમના ઘરે જે વડીલો હોય એ લોકોને ઇન્ફેક્શન થાય તો એ લોકોમાં કોમ્પ્લિકેશન દેખાય એવી શક્યતા ઘણી વધારે હોય છે. એટલે ઘરમાં કોઈને તાવ, શરદી, ઉધરસ હોય અથવા કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવે તો જે ઘરમાં મોટા ઉંમરના માણસો છે એ લોકોએ માસ્ક પહેરવું જોઈએ, પેશન્ટે પણ માસ્ક પહેરવું જોઈએ અને બને ત્યાં સુધી સંપર્ક એવોઈડ કરવો જોઈએ. નામ છતાં રોગના લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવો જોઈએ. ડિસેમ્બર 15 બાદ જામનગર જિલ્લામાં કોરોનાના કેસીસ જોવા મળ્યા છે. 15 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી વચ્ચે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો જે નંબર્સ નોંધાયા છે અને એના ઉપરથી અત્રેના સંસ્થાના જે વિષય નિષ્ણાત છે એ લોકો અમુક તારણ ઉપર આવ્યા છે અને આ તારણ અત્યારે હાલમાં આ કોરોના સ્પ્રેડ થતો અટકાવવા માટે તેમજ જે લોકો કોરોના સંક્રમિત છે એ લોકોની પેલી સારવાર કરવા માટે ખૂબ જ મહત્ત્વના છે. એટલે અત્રે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે અલગ અલગ વિભાગમાં કોરોના અંતર્ગત પોતાની ફરજ બજાવતા તબીબી નિષ્ણાતો આપની સમક્ષ હાજર છે, જેમના તરફથી મળતા સંદેશા આપ જરૂરથી સાંભળશો અને સાથે સાથે બને શક્ય હોય તો આપને રૂટિનમાં એનો અનુસરવાનો પ્રયત્ન કરશો, જેથી કરીને જેટલું બને તેટલું ઝડપથી જામનગર જિલ્લાને અને એના આસપાસના તમામ જિલ્લાઓને આપણે કોરોના મુક્ત બનાવી શકીએ. સાથે સાથે એવું કહેવાનું કે સંસ્થાના નોડલ ઓફિસર ડૉક્ટર SS ચેટર્જી, આસિસ્ટન્ટ નોડલ ઓફિસર ડૉક્ટર ભૂપેન્દ્ર ગોસ્વામી, ગાયનેક વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ડૉક્ટર નલિની આનંદ, પીડિયાટ્રિક વિભાગમાંથી બાળકોના નિષ્ણાત ડૉક્ટર ભદ્રેશભાઈ વ્યાસ અને પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિન કે જે છે આગામી 15 દિવસથી 1 મહિના સુધી હવે પછીનું શું પિક્ચર હશે એના ઉપર અત્યારે જે વોચ રાખી રહ્યા છે એવા PSM વિભાગના વડા ડૉક્ટર દીપેશભાઈ અને તેમના સહયોગી ડૉક્ટર સુમિતભાઈ આપની સાથે છે, જે સોસાયટી માટે એક સારામાં સારો મેસેજ લઈને આવ્યા છે. તો આપ સૌને વિનંતી કે તેમને અનુસરવાનો પ્રયત્ન કરશો. હું ડૉક્ટર નલિની આનંદ, ગાયનેક વિભાગના વડા, બધી જ સગર્ભા માતાઓને કહેવા માંગુ છું કે તેઓ પોતાના ઘરમાં અત્યારે આ કોરોના કાળમાં ચુસ્તપણે કોરોના અનુરૂપ વ્યવહારનું પાલન કરે અને ઘરમાંથી બિનજરૂરી કામ માટે ઘરમાંથી બહાર ન નીકળે, બને એટલા ઓછા લોકોના સંપર્કમાં આવે જેથી એમને રોગ થવાની શક્યતા ઘટી જાય.
છતાં પણ જો તેમને આ રોગ થાય, એના કોઈ લક્ષણો દેખાય, તો એનાથી ગભરાવ્યા વગર ડૉક્ટરની સલાહ લઈએ અને ડૉક્ટરની સલાહ મુજબ આગળ દવા કરે. જો આપણે ટાઈમસર ખબર પડે આ રોગની, તો પછી એની જે સારવાર છે એના ઈચ્છિત ફળ અમને મળતા હોય છે. કોરોનાની વેક્સિન લીધા દર્દીને આ રોગનું તકલીફ ઘણી પ્રમાણ ઘણું ઓછું રહેતું હોય છે, અને જો સગર્ભા માતાએ વેક્સિન ન લીધી હોય તો તેઓ અમારી ઓપીડીમાં આધાર કાર્ડ લઈને આવશે તો એમને તરત જ રજીસ્ટ્રેશન કરાવી અને વેક્સિનેશન કરવા માટે અહીંયા અમારી વ્યવસ્થા કરેલી છે. હું ડૉક્ટર ભૂપેન્દ્ર ગોસ્વામી, આસિસ્ટન્ટ નોડલ ઓફિસર અને એસોસિએટ પ્રોફેસર એમપીસા મેડિકલ કોલેજ જામનગર. વર્તમાન સમયમાં કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યા છે અને આપણે મોટાભાગના કેસીસ અથવા તો દર્દીઓને હોમ આઇસોલેશનની સલાહ આપીએ છીએ અને મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં કોરોનામાંથી રિકવર થતા હોય છે. પરંતુ હું આપને એ જણાવીશ કે કયા દર્દીઓએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જેમ કે ઘરે રહેલા દર્દીને સતત તાવ રહે, પેરાસિટામોલ ખાધા પછી પણ તાવ ઉતરે નહીં, અથવા તો સતત ઉલટીઓ થયા રાખે, એના કારણે પેશન્ટ દવાઓ જે લેવાની છે એ પેટમાં રિટેન કરી ના શકે, અથવા પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ થાય, ઉધરસ આવે રાખે, અને ઘરે જો ઓક્સિજન માપતા હોઈએ અને એમાં ઓક્સિજનનું પ્રમાણ 95% અથવા એનાથી ઓછું જોવા મળે, તો આવા દર્દીઓએ તાત્કાલિક હોસ્પિટલનો અથવા તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો પડે. કેમ કે અત્યારે જેમ કોરોનાના કેસીસ વધે છે એમ અમુક દર્દીઓને હોસ્પિટલમાં રહી અને જરૂરી દવાઓ અને ઓક્સિજન થેરાપી આપવાની પણ જરૂર પડતી જણાય છે. એટલે આપણે કોઈ પણ દર્દીને સારવારમાં મોડું ના થાય એના માટે એના જે આગમતી રૂપેના લક્ષણો છે, જેને આપણે રેડ ફ્લેગ સાઇન કહીએ છીએ, એ દરેક જાણવા જરૂરી છે. મેં કહ્યા એ પ્રમાણેના કોઈ પણ લક્ષણો, શ્વાસમાં તકલીફ થવી, સતત ઉધરસ આવવી, સતત તાવ રહેવો, ઉલટી થઈ રાખવી, અથવા તો ઓક્સિજન પ્રમાણ 95% અથવા એનાથી ઓછું થાય, તો એ દર્દીને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લઈ અથવા તો આરોગ્ય કેન્દ્રની સલાહ લઈ અને નિષ્ણાત તબીબ પાસે સારવાર કરવી જરૂરી છે. અને વખતોવખતના સરકારશ્રીના અને આરોગ્ય વિભાગના જે આપણને માર્ગદર્શન સૂચનો છે, જેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, હેન્ડ સેનિટાઇઝેશન કરવું અને માસ્ક પહેરવું, એ ગાઈડલાઇન અત્યારના તબક્કે પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે જેટલો આપણે આ રોગને અટકાવવાની કોશિશ કરશું અને રોગ અટકાવી શકશું એટલો આપણને ફાયદો થશે. બીજું, હાલના તબક્કે જોવા મળતા કેસીસમાં ખાસ જોયું છે કે જે દર્દીઓએ વેક્સિન લીધેલી છે તેમાં સિવિયરિટીનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે. એટલે દરેકે દરેક વ્યક્તિએ જે વેક્સિનના નિયમ અનુસાર સરકારશ્રીની માર્ગદર્શિકા આવે એ પ્રમાણે વેક્સિન લઈ લેવી પણ ખૂબ જ જરૂરી છે. નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ ગોંડલિયા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગર બ્રાન્ચનો પ્રેસિડેન્ટ પ્રમુખ બોલું છું. આ જે COVID-19ની ત્રીજી લહેર છે, જેમાં ઘણા બધા લોકો પોઝિટિવ થઈ, ઇન્ફેક્ટિવ થઈ અને નિદાન થયેલા છે, સારવાર લઈ રહ્યા છે, તેમની હવે પછીની પ્રવૃત્તિઓ, તેમની સારવાર અને તેના વિશે આપણે થોડી વાત કરીએ. પહેલાં જણાવી દઉં કે આપણા સૌરાષ્ટ્રની સારામાં સારી, મોટામાં મોટી ગુરુ ગોવિંદસિંહ જીજી હોસ્પિટલ, એમપી શાહ મેડિકલ કોલેજ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટર્સ છે એ જ્યારથી ત્રીજી વેવ સ્ટાર્ટ થઈ છે ત્યારથી સતત પ્રયત્નશીલ છે, સતત કાર્યરત છે અને સતત ચિંતિત છે. અમારો બધાનો એક જ એઇમ છે કે જામનગરને COVID-19 ત્રીજી વેવમાં કોરોના મુક્ત કરવી અને બને એટલા ઓછા દર્દીઓ થાય, બને એટલા ઓછા દર્દીઓના મૃત્યુ થાય. અવારનવાર બધા ડૉક્ટરોની મિટિંગો અમારે બનતી રહે છે અને મિટિંગોમાં ચર્ચા થતી રહે છે
કે હવે પછી નવા સ્ટેપ શું કરવા, નવી સારવારો શું ચાલુ કરવી અને કઈ રીતના પ્રોટોકોલ ગોઠવવા કે જેથી કરીને ઓછામાં ઓછા દર્દીઓને ભોગવવું પડે, ઓછામાં ઓછા દર્દીઓ સંક્રમિત થાય અને ઓછામાં ઓછો મૃત્યુદર થાય. મૃત્યુદર વિશે જણાવું તો કોવિડ-19ની અંદર મૃત્યુદર એ દર્દીની પોતાની ઇમ્યુનિટી જે છે, દર્દીની પોતાની ઇમ્યુનિટીની તાકાત છે એના પ્રમાણે હોય છે. પૂરેપૂરી સારવાર સારામાં સારા ડૉક્ટર કરે ત્યારે પણ ઇમ્યુનિટી પ્રમાણે દર્દીનો પ્રતિક્રિયા કેવી હોય છે એ અલગ અલગ દર્દીમાં અલગ અલગ હોય છે, જેને કારણે ક્યારેક મૃત્યુ થતું હોય છે. તો મોર્ટાલિટી અને મોર્બિડિટી, મૃત્યુદર અને વધારે બીમારી ઘટાડવા માટે આટલા બધા ડૉક્ટરો પૂરેપૂરી કાળજી રાખીને કાર્ય કરી રહ્યા છે, પણ હું જામનગરની જનતાને, આપ સૌને પણ વિનંતી કરીશ, અપીલ કરીશ, જામનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના બ્રાન્ચના તમામ ડૉક્ટરો વતી અપીલ કરીશ કે આપ પૂરો સહકાર આપો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન કરીએ, સરકારના ગાઈડલાઇન છે, સરકારના નિયમો છે એનું પાલન કરીએ અને કોઈપણ દર્દીને અથવા તો કોઈપણ સગાઓને જ્યારે પણ નાની અમથી પણ શરદી, ઉધરસ, તાવ કે કંઈ તકલીફ થાય તો કંઈ નથી મટી જશે, કંઈ નથી મટી જશે એવું વિચારવાને બદલે આપણે એમને તાત્કાલિક કોઈ ડૉક્ટરને બતાવી અને જરૂર પડે તો સ્પેશિયાલિસ્ટને બતાવી અને મોટી હોસ્પિટલમાં તરત દાખલ કરાવી દો. ખાસ અમે અનેકવાર એવું બોલ્યા છીએ કે કોમોર્બિડ દર્દીઓને વધારે જોખમ છે, એટલે કે ડાયાબિટીસના દર્દીઓ, બ્લડ પ્રેશરના દર્દીઓ, કોઈ કિડની કે કંઈ ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું હોય, ડાયાલિસિસ ચાલતું હોય, ઓબેસિટી હોય, જૂનો અસ્થમા હોય, હૃદયના દર્દીઓ, આવા દર્દીઓને જ્યારે કોવિડ થાય ત્યારે મૃત્યુદર વધે છે અને મૃત્યુની શંકા વધારે રહે છે. તો આવા દર્દીઓને શરૂઆતમાં જ જો લક્ષણો દેખાય અથવા તો કોવિડ શરૂઆતમાં પકડાય ત્યારે તુરંત જ મોટી હોસ્પિટલમાં સારી સારવારમાં મૂકવામાં આવે તો એને ઝડપથી સારવાર મળે અને મૃત્યુદર ઘટી શકે. તો આના માટે આપણે સૌએ પ્રયત્નશીલ રહેવાનું છે અને હું હાથ જોડી અને આપ સૌને વિનંતી કરું છું, સૌને અપીલ કરું છું, તમામ ડૉક્ટરો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે અને આપ સહકાર આપો તો આપણે આ જંગ જીતી જઈશું અને જામનગરને કોરોના મુક્ત બનાવી શકશું. હું ડૉક્ટર ભદ્રેશ વ્યાસ, બાળ આરોગ્ય વિભાગ, જીજી હોસ્પિટલ જામનગર અને એમપીસા મેડિકલ કોલેજમાં પ્રોફેસર હેડ તરીકેની ફરજ બજાવું છું. આપણે બધાને હવે ખબર છે કે જ્યારે આ થર્ડ વેવની શરૂઆત થઈ ત્યારે એવી આશા હતી કે બાળકોને આ ચેપ વધારે લાગશે, કારણ કે એ લોકોને વેક્સિન અપાણું હોતું નથી. પણ તેમ છતાંય જ્યારે આ વેક્સિન અપાણું સેકન્ડ જ્યારે વેવ આવ્યું અને ત્યાર પછી એને લીધે ઘણો ફાયદો થયો છે, એટલે અત્યારે બાળકોમાં એનું પ્રમાણ ખૂબ ઓછું છે. એમાં ઓમિક્રોન વાયરસનું જે સામાન્ય બીજા વાયરસ જેવું જ છે, ફેમિલી મેમ્બરને થાય છે એટલે બાળકોને થાય છે, કારણ કે 15 વર્ષથી નીચેના બાળકોને હજી રસીકરણ મળ્યું નથી. એટલે એવા બાળકોને જ્યારે સામાન્ય વસ્તુ સામાન્ય તકલીફે પડે, જ્યારે કોઈપણ શરદી, ઉધરસ, તાવ કે તોય તમારે આરોગ્ય કર્મચારીઓની આજુબાજુમાં અથવા તો હોસ્પિટલમાં તપાસવું પડે, કારણ કે એ નાના બાળકોની તબિયત ક્યારે વધારે બગડે એ કહી શકાય નહીં, એટલે એને ફોલો કરવી પડે. ઘરમાં તમામ જે 15 વર્ષથી ઉપરના હોય એ તમામે જે રસીકરણ જે સરકારની માર્ગદર્શન પ્રમાણે છે એ લેવું પડે. ધારો કે અત્યારે ઘરમાં બીજા લોકોને બૂસ્ટરનો ડોઝ અપાવવામાં આવે છે તો એ લઈ લે, જેથી કરીને રસીકરણ જો સ્ટ્રેન્થન થશે તો તેને બાળકો ઉપર એની અસર ઓછી થશે અને જ્યારે બાળકનો સમય આવશે 15 વર્ષથી નીચેનો ત્યારે ખાસ કરીને રસીકરણ મૂકવામાં આવે. અત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા જેટલા દર્દીઓ છે એમાં બાળકોનું પ્રમાણ ખૂબ ઓછું છે, પણ એની સાથે બેદરકાર રહેવાની એટલા માટે જરૂર નથી કે આવા બાળકોને જો કંઈ ખોટખા પણ હોય કે ધારો કે થેલેસીમિયા મેજર હોય કે એને હૃદયનો તકલીફ હોય, કન્જેનેટલ હાર્ટ ડિઝીઝ હોય કે એ ટાઈપની બીમારી હોય અને કાંઈ પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક એને હોસ્પિટલે બતાવવું જરૂરી એટલા માટે હોય છે કે એ ગમે ત્યારે બગડે. હજી ગઈકાલે જ એક બાળકનું જેને હૃદયરોગની બીમારી હતી અને એનું મૃત્યુ થયેલું,
तो आ रीते तमाम माता पिता ने आपना माध्यम थी कहेवानी जरूर छे के बाळकोनु एटली ज रीते सरस रीते ध्यान राखे जेवी रीते अत्यार सुधी राखी अने बाळकोने केर करी छे एवी रीते सामान्य संजोगोमां एने भीड़थी दूर राखे एवी ज रीते जेम घरमां आपणे सेनिटाइजर छे मास्क छे अने सोशल डिस्टन्स एनुं जे जनरल बिहेवियर छे એ ચાલુ રાખે જેથી કરીને બાળકોમાં એનું પ્રમાણ ઓછું થાય સમય અનુસાર એને જુદી જુદી જે રીતે માર્ગદર્શન આવે એવી રીતે રસીકરણ મુકાવશે તો તમારા બાળકને તંદુરસ્ત રહી શકશે અને ભવિષ્યમાં ભારતના તંદુરસ્ત નાગરિક તરીકેની સેવા બજાવી શકશે હું ડૉક્ટર દીપેશ પરમાર પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન વિભાગના વડા મેડિકલ કોલેજ જામનગર ડિસેમ્બરથી ચાલુ થયેલા રોગચાળામાં જામનગરના જીજી હોસ્પિટલમાં હાલ સુધીમાં 222 જેટલા દર્દીઓ દાખલ થયેલા હતા એમનું પૃથ્થકરણ કરતાં અમને એવું જોવા મળે છે કે મોટે ભાગે જે દર્દીઓ સમયસર દાખલ નથી થતા એટલે કે એડવાન્સ સ્ટેજમાં દાખલ થાય છે વેક્સિન લીધેલું નથી હોતું અન્ય બીમારીઓ સાથે હોય તેવા દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળે છે તો આ રોકવા માટે સૌથી અગત્યની વસ્તુ છે કે જેવા લક્ષણ દેખાય તાત્કાલિક દરેક વ્યક્તિએ પોતાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને જો પોઝિટિવ આવે તો ડૉક્ટર અથવા હેલ્થ કાર્યકર જે એમની નજીકમાં હોય એમની સલાહ સૂચન મુજબ હોમ આઇસોલેશન અથવા હોસ્પિટલમાં દાખલ થઈ અને યોગ્ય સારવાર લેવી જોઈએ હોમ આઇસોલેશન સમયે સરકારશ્રીના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ અને રેગ્યુલર SPO2 અને શરીરનું તાપમાન માપતા રહેવું જોઈએ અને જો લક્ષણો વધતા લાગે તો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ અને સૌથી અગત્યનું છે કે સમાજમાં રોગચાળો ફેલાતો અટકાવવા આપણે સોશિયલ ગેધરિંગ કે જે આપણે સામાજિક મેળાવડા કહીએ છીએ તેનો સદંતર હમણાં બંધ રાખવા જોઈએ બને તેટલું આપણે SMS સ્ટ્રેટેજી એટલે કે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને સેનિટાઇઝર એ ત્રણેય વસ્તુનું ખાસ પાલન કરવું જોઈએ અને જે લોકો વેક્સિન લેવામાં બાકી છે એમણે તાત્કાલિક ધોરણે વેક્સિન લઈ લેવી જોઈએ એવી અમારા તરફથી સલાહ આપો